ગુજરાતમાં મુગલ સલ્તનતની સ્થાપના કોણે કરી હતી? અકબર. બે, ગુજરાતમાં મુગલ સલ્તનત કાળનો કયો સમય છે? ઈસવીસન 1573થી ઈસવીસન 1757. ત્રણ, ગુજરાતમાં મરાઠા શાસનનો પ્રારંભ ક્યારથી થયો? ઈસવીસન 1757. ચાર, ગુજરાતમાં પેશવાઓનું શાસન કયા વિસ્તારમાં હતું? મહી નદીની ઉત્તરનો પ્રદેશ. પાંચ, ગુજરાતમાં ગાયકવાડ મરાઠા શાસન કયા વિસ્તારમાં હતું? મહી નદીની દક્ષિણનો પ્રદેશ. છ, અમૃત વર્ષીની વાવ અમદાવાદના કયા વિસ્તારમાં આવેલી છે? પાંચકુવા દરવાજા પાસે. સાત, અમદાવાદમાં પ્રથમ કાપડની મિલ કોણે શરૂ કરી હતી? રણછોડલાલ છોટાલાલ શાહ 1861માં. આઠ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું પહેલું અધિવેશન અમદાવાદમાં ક્યારે યોજાયું હતું? ઈસવીસન 1902. નવ, અમદાવાદમાં યોજાયેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 1920ના અધિવેશનના પ્રમુખ સ્થાને કોણ હતું? સુરેન્દ્રનાથ બેનર્જી. દસ, નહેરુ પુલનું ઉદ્ઘાટન કોને હાથે થયું હતું? પંડિત જવાહરલાલ નહેરુ. અગિયાર, હુમાયુએ અમદાવાદ પર કેટલા સમય સુધી શાસન ચલાવ્યું? 9 માસ. બાર, અમદાવાદનો કયો વેપારી મુઘલ શાસકો પર સારો પ્રભાવ ધરાવતો હતો? શાંતિલાલ ઝવેરી. તેર, અમદાવાદમાં પહેલી વહેલી ગુજરાતી નિસાર ક્યારે સ્થપાઈ હતી? ઈસવીસન 1826. ચૌદ, ભારતમાં કુલ 562 દેશી રાજ્યોમાં ગુજરાતના કેટલા રાજ્યોનો સમાવેશ થતો હતો? 366. પંદર, સૌરાષ્ટ્રમાં પહેલ વહેલી કોલેજ ક્યાં અને ક્યારે સ્થાપવામાં આવી હતી? શામદાસ કોલેજ, ભાવનગર 1884માં. સોળ, ગુજરાતમાં પેશવાઈ શાસનનો અંત ક્યારે આવ્યો? ઈસવીસન 1818. સત્તર, સુરતમાં એન્ડ્રુઝ લાઇબ્રેરીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? ઈસવીસન 1850. અઢાર, 1857ના સંગ્રામના કયા નેતાએ છોટાઉદેપુર પર કબજો જમાવ્યો હતો? તાત્યા ટોપે. ઓગણીસ, ગુજરાતમાં સ્વતંત્રતા નામનું અખબાર કોણ ચલાવતું હતું? ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ. વીસ, ગુજરાતમાં પ્રજાહિતક વર્ધક સભાની સ્થાપના કોણે કરી હતી? ડૉક્ટર હરિહર્ષદ ધ્રુવ અને ઉકાભાઈ પ્રભુદાસ. એકવીસ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મવાર અને જહાલવાદી જૂથોની એકતા માટે કયા ગુજરાતી નેતાએ સક્રિય પ્રયાસો કર્યા હતા? પ્રોફેસર ટીકે ગજ્જર. બાવીસ, ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા કોણ હતા? અરવિંદ ઘોષ. ત્રેવીસ, લંડનમાં ધી ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ નામનો માસિક કોણે શરૂ કર્યું હતું? શ્યામજી કૃષ્ણ વર્મા. ચોવીસ, પેરિસમાં રહીને ભારતની આઝાદી માટેની ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કોણ ચલાવતું હતું? સરદારસિંહ રાણા અને માધમ ભીખાઈજી કામા. પચીસ, વનસ્પતિની દવાઓ અને યદુકુળનો ઇતિહાસ નામે પુસ્તકો પ્રગટ કરીને તેમાં બોમ્બ બનાવવાની રીતો દર્શાવનાર ક્રાંતિકારી લેખક કોણ હતા? નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ. છવ્વીસ, અમદાવાદમાં એની બસેનની હોમ રૂલ લીગની શાખા કોણે સ્થાપી હતી? મગનભાઈ ચતુરભાઈ પટેલ. સત્યાવીસ, ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ક્યારે પરત આવ્યા હતા? ઈસવીસન 1915. અઠ્યાવીસ, અમદાવાદમાં મજૂર મહાજનની સ્થાપના ક્યારે થઈ હતી? ઈસવીસન 1920. ઓગણત્રીસ, ગુજરાતના કયા નેતા ડુંગળી ચોર તરીકે ઓળખાતા હતા? મોહનલાલ પંડ્યા. ત્રીસ, ગાંધીજી કોને પોતાને હિમાલય જેવડી ભૂલ ગણતા હતા? લોકોને સવિનય કાનૂન ભંગમાં ભાગ લેવાનું કહેવાની. એકત્રીસ, ગાંધીજી કયા સાપ્તાહિકો ચલાવતા હતા? નવજીવન અને યંગ ઇન્ડિયા. બત્રીસ, ઢસાના કયા રાજવીએ
गादी त्याग करीने देशभक्तिनो उत्तम उदाहरण पूरू पाड्यु हतु। दरबार गोपाल दास। 33 बोरसद सत्याग्रहनी आगेवानी कोने लीधी हती? दरबार गोपाल दास। 34 बारडोली सत्याग्रहनी आगेवानी कोने लीधी हती? सरदार वल्लभभाई पटेल। 35 बारडोली सत्याग्रह कई साल में थयो हतो? ईस्वीसन 1928। 36 कई सत्याग्रहना सफल नेतृत्व माटे वल्लभभाई पटेल ने सरदार ने उपाधि मिली? बारडोली सत्याग्रह। 37 देश में सौ प्रथम स्वातंत्र दिन की उजवणी क्यारे करवामां आवी? 26 जानुआरी 1930। 38 गांधीजीए दांडी कूद की शुरुआत क्यारे करी हती? 12 मार्च 1930। 39 गांधीजीए केटला साथीओ साथे दांडी कूदनो प्रारंभ कर्यो हतो? 78। 40 गांधीजीए कई तारीखे दरिया किनारे थी चपटी मीठू उपाड़ी ने मीठाना कायदा भंग कर्यो हतो? 6 एप्रिल 1930। 41 गांधीजीए कई गोरमजी परिषद में हाजरी आपी थी? 42 बीजी गोरमजी परिषद क्या योजाई थी? लंडन। 43 गांधीजीए प्रथम सत्याग्रही तरीके कोनी पसंदगी करी थी? विनोबा भावे। 44 बॉम्ब बनावा अंगेनी गेरिला वॉरफेर पुस्तिका कोने प्रकट करी थी? छोटूभाई पुराणी। 45 मीठाना सत्याग्रह साथ जोड़ेल दांडी हाल कया जिल्ला में आवेलू छे? नवसारी। 46 सरदार स्वराज आश्रम क्या आवेलो छे? बारडोली। 47 पारसीओ गुजरातना कया बंदरे उतरिया था? संजान। 48 हड़प्पन संस्कृतिना अवशेषों अमदावाद जिल्लामांथी कया स्थळेथी मळी आवे छे? लोथल। 49 खेड़ा सत्याग्रह कई साल में थयो हतो? 1917। 50 अटेरानी स्थापना क्यारे थई हती? ईस्वीसन 1947। 51 गिरनारमां आवेल सुदर्शन तळावनुं समारकम कोने करावी हतुं? रुद्रदामा। 52 गिरनारने तळेटेमां अशोक सिवाय बीजा कया शासकोए शिलालेखो कोतराव्या छे? रुद्रदामा अने स्कंदगुप्त। 53 रुद्रदामा अने स्कंदगुप्तना शिलालेखो कई भाषामां छे? संस्कृत। 54 मौर्य सत्रप्त અને ગુપ્ત વંશમાં ગુજરાતની રાજધાની કઈ હતી? ગિરિનગર। 55 ગુજરાતનો વિગતવાર આધારભૂત ઇતિહાસ કયા સ્થળથી શરૂ થાય છે? ભટ્ટારકના વલ્લભી શાસનથી। 56 મૈત્રકકાળમાં વલ્લભી કયા ધર્મનું મહત્વનું કેન્દ્ર હતું? બૌદ્ધ। 57 મૈત્રક વંશનો છેલ્લો રાજા કોણ હતો? શિલાદિત્ય 7મો। 58 मैत्रक वंशनो अंत क्यारे आव्यो? ईस्वीसन 788। 59 गुर्जर प्रदेशनी पहली राजधानी कई थी? भिन्नमाल। 60 क्यों प्रदेश गुर्जर देश तरीके ओळखातो हतो? भिन्नमालनी आजूबाजूनो प्रदेश। 61 गुर्जरोनो सौ प्रथम उल्लेख कया ग्रंथमां आवे छे? हर्षचरित। 62 प्रतिहार शासनों प्रतापी राजा कौन हतो? वसराज। 63 प्रतिहार शासन अंत पछी कया वंशनु शासन स्थपायु? चावड़ा वंश। 64 गुर्जर देश में कया त्रय विस्तारों समावेश थतो हतो? आणंद सौराष्ट्र अने लाट। 65 चावड़ा वंशनो छेल्लो राजा कौन हतो? सामंत सिंह। 66 रुद्रमार बांधवानुं कार्य कोने शुरू करावियुं हतुं? मोराज सोलंकी। 67 भीम बानावारी तरीके कोण ओळखातुं हतुं? भीमदेव प्रथम सोलंकी। 68 पाटणनी रानकी वाव कोने बांधावी हती? उदयमतीए। 69 देलवाड़ाना मंदिरो कोने बांधाव्या हता? विमर्शा। 70 મોઢેરાનું સૂર્ય મંદિર કોણે બંધાવ્યું હતું?
भीमदेव सोलंकी पहलू। 71 कर्णदेवे सोलंकी क्या भील राजा ने हराव्य तो आशावलीना राजा ने। 72 जयसिंह माताનું નામ શું હતું? મીનળ દેવી। 73 સિદ્રા જયસિંહ કેટલી ઉંમરે પાટણની ગાદી ઉપર બેઠા હતા? 3 વર્ષ। 74 સોમનાથ મંદિરનો જાત્રાનો વેરો કોને બંધ કરાવ્યો હતો? મીનળ દેવી। 75 સિદ્ધહેમ નામનો વ્યાકરણ ગ્રંથ કોને લખ્યો હતો? હેમચંદ્રાચાર્ય। 76 ધોળકાનું મલાવ તળાવ કોને બંધાવ્યું હતું? મીનળ દેવી। 77 મુંજાલ ઉદયન અને શાંતુ મહેતા જેવા 22 મંત્રીઓ કોના દરબારમાં હતા? સિદ્ધરાજ જયસિંહ। 78 સહસ્ત્રલિંગ તળાવ કોને બંધાવ્યું હતું? સિદ્ધરાજ જયસિંહ। 79 બર્બરક રાક્ષસને કોને વશ કર્યો હતો? સિદ્ધરાજ જયસિંહ। 80 કુમારપાળે કયો ધર્મ અંગીકાર કર્યો હતો? જૈન। 81 કયો સોલંકી રાજા ધર્મપરાયણ રાજવી તરીકે ઓળખાય છે? કુમારપાળ। 82 કલિકાલ સર્વજ્ઞ તરીકે કોણ ઓળખાતું હતું? હેમચંદ્રાચાર્ય। 83 સોલંકી વંશનો છેલ્લો રાજા કોણ હતો? ત્રિભુવનપાળ। 84 વસ્તુપાળ અને તેજપાળે કયા સ્થળે જૈન દેરાસરો બંધાવ્યા હતા? આબુ શેત્રુંજય અને ગિરનાર પર્વત પર। 85 દેલવાડાના પ્રસિદ્ધ જૈન દેરાસરોના નિર્માણમાં વસ્તુપાળ તેજપાળ ઉપરાંત કોનો મહત્વનો ફાળો છે? તો તેજપાળની પત્ની અનુપમા દેવી અને વસ્તુપાળની પત્ની લલિતા દેવી। 86 જગડુશા નામના દાનવીર શેઠ કોના શાસનકાળ દરમિયાન થઈ ગયા? વિશળદેવ વાઘેલાના। 87 માધવ કોનો મંત્રી હતો? કર્ણદેવ વાઘેલાનો। 88 ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા કોણ હતો? કર્ણદેવ વાઘેલા। 89 ગુજરાતમાં સલ્તનત કાળનો ઇતિહાસ કયા ગ્રંથમાંથી મળે છે? મીરાતે અહમદી। 90 અમદાવાદની જુમા મસ્જિદ કોને બંધાવી હતી? અહમદ શાહે। 91 મોહમ્મદ બેગડાનું મૂળ નામ શું હતું? ફતેહ ખાન। 92 મોહમ્મદ બેગડાએ જૂનાગઢના કયા રાજાને હરાવ્યો હતો? રા માંડલિક। 93 મહેમદાવાદનો ભમરિયો કૂવો કોણે બંધાવ્યો હતો? મોહમ્મદ બેગડાએ। 94 મીરાતે અહમદીના લેખક કોણ હતા? મિર્ઝા મોહમ્મદ। 95 ગુજરાતમાં કયો સુલતાન સંત સુલતાન તરીકે ઓળખાય છે? મુઝફ્ફરશાહ બીજો। 96 સલ્તનત શાસનનો સત્તાવાર અંત કોને કર્યો હતો? અકબર। 97 ગુજરાત ક્યારે સીધું મુઘલ સામ્રાજ્યના સુબાના શાસન હેઠળ મુકાયું હતું? ઈસવીસન 1573। 98 અમદાવાદનો મોતી શાહી મહેલ કોને બંધાવ્યો હતો? શાહજહાએ। 99 અમદાવાદનો મોતીશાહી મહેલ હાલ કયા નામે ઓળખાય છે? સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક। અને આજનો છેલ્લો પ્રશ્ન 100 ગુજરાતના હિન્દુઓ પર જજિયાવેરો કોને નાખ્યો હતો? ઔરંગઝેબે। અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। અમે નવા જ સ્પર્ધાત્મક પરીક્ષા માટેના વિડીયો બનાવીએ છીએ, તો થેન્ક યુ।